खूब खूब अभिनंदन तमने पहला तो अभिनंदन ठाकोरजीने દેવાના બેન આપણે હું કલાવાળો પરમાત્મા છે હા કેવું લાગે છે તમને લાગે ને હારું લાગે ને બેન અમારી સાઈ કોરોની મહેનત છે હા એ તો છે કામ કરવાનો ફળ છે બધું યાર કેવી કેવી રીતે શરૂઆત કરી હતી આંટી શરૂઆત કરી હતી કે છોકરા હું વયા જાય સ્કૂલે ઘરના પુરુષો વયા બાર કામે પછી આપણે શું કરવાનું એમ કે એમ કે આપણે ઉદ્યોગ કરીએ બેન એક પહેલી દાળ મગાવી એનો લોટ બનાવ્યો ને સાત બહેનો એ પાપડ વણ્યા તમારા અગાસીમાં બનાવ્યું શરૂઆત અગાસીમાં બનાવ્યું અંદર બી ની અગાસીમાં કઈ અગાસીમાં તે તમારા રેતા સાતે બહેનો શું તમે બધા પડોશી હતા કેવી રીતે હતું પડોશી હતા બધા ચાલી વાગાય ચાલે આ બિલ્ડિંગ વાળા આ બિલ્ડિંગ વાળા પાંચ બિલ્ડિંગ છે અમારે અચ્છા હા 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 અચ્છા એ બધી તમારે શું બધી ગુજરાતી બહેનો હતી આ અમાર લોણા નિવાસ છે અચ્છા લોણા નિવાસ છે હા પાંચેય નિવાસ પાંચેય વાળા અમાર લોણા જ રહે એમાં હા હા પાંચેય બિલ્ડિંગ માં અચ્છા લોણા નિવાસ હા તો તમે શરૂઆત કરી કે મૂડી હતી તમારી પાસે ધંધો કરવા માટે તેને આ બિઝનેસ કરવાને મૂડી હતી હા મૂડી હતી પૈસા હતા મૂડી નહોતી 80 રૂપિયાની મૂડી લીધી હતી તે એ જમાનામાં તો 80 રૂપિયા બહુ કહેવાય 200 રૂપિયાની મૂડી લીધી હતી હા ક્યાંથી લાવ્યા એ 200 રૂપિયા ક્યાંથી લાવ્યા આમ સામેના બિલ્ડિંગમાં જે ભાઈ રહેતા એને એ પણ આવ્યા હતા એને જ આપ્યા એને બધું મગાવી દીધું અમને તમારા જેટલા બને ને પાપડ કોઈને ક્યાંય વેચતા નહીં મને દઈ જાજો કે એવા પાપડ સરસ બને છે તમારા અરે વાહ તમારા પાપડ માગે છે બધા તમે સૌથી પહેલા બિલ્ડિંગ ની અગાસીમાં બનાવીને શું આજુબાજુની કરિયાણાની મોદી ની દુકાન માં જ આપ્યા હા હા આપ્યા નામ નતું આપ્યું ત્યારે હજી લિજત નું એમાં પાપડ આપતા હતા અમને બધાને પછી નામ ક્યારે આપ્યું 1959 માં રજીસ્ટર કરાવ્યું 59 માં રજીસ્ટર કરાવ્યું બેનો ની કમિટી ની મેં 11 બેનો ને 11 બેન ની કમિટી કરી બેન ની કમિટી ના હોય ત્યાં સુધી બેંક માં સાઈન ના ચાલે ને બરાબર કમિટી કરી અને પછી નામ આપ્યું લિજત પાપડ નામ પડે ને પછી 11 બેન ની કમિટી પડી પછી એમાં મેં 20 વર્ષ કામ કર્યું સેક્રેટરી નું સેક્રેટરી 20 વર્ષ રહે છે બધા છોડે નહીં કે તમે સેક્રેટરી દો તમે લિજ્જત પાપડ નામ કઈ રીતે આપ્યું લિજ્જત નામ કઈ રીતે મગજમાં આવ્યું લિજ્જત નામ કેવી રીતે મગજમાં આવ્યું મગજમાં આવ્યું ને આટલા બધા બેનો ભેગા થયા અગાસીમાં દટાણી બાપા ની મહેનત પાકી પછી ધીમે ધીમે તમે 20 વર્ષ સેક્રેટરી રહ્યા ત્યારે કેટલી બેનો કામ કરતી હતી ત્યારે લગભગ 25 બેનો હતી 25 બેનો નાના હતા અમે કે નહીં ને પછી 12 વાર પેપરમાં દીધું પછી પહેલી શાખા અમારી વાલોડ વાલોડ વડાલા ને પૂના ત્રણે એક સરખી કોલેજ વાલોડ વડાલા અને પૂના પૂના હા આ વાલોડ એટલે ક્યાં કઈ બાજુ ગુજરાત સુરત આગળ સુરત આગળ હા મઢી ની દાળ ને આવે ને હા 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 બાજુ વાલોડ ગામ છે તો તમે 3 બ્રાન્ચ નાખી પેલા 3 શાખા નાખી પેલા તો અહીંયા તો એક જ શાખા હતી
પછી ત્રણ શાખા થઈ વાલોડ વડાલા અને પૂના પહેલા ખાલી ગીરગામ ની શાખા કેવી રીતે પડ્યું બા પછી આ લિજત નામ પાડ્યું કેવી રીતે પડ્યું અગિયાર બહેનો ની કમિટી કરી પછી એમાં એક બેન હતા અમારા આઈના નાયક પાપડ વણતા એ મોટી ઉંમર ના હતા તમે કીધું તમે ધીરજબેન નામ હતું એનું મેં કીધું તમે આપણે કઈક નામ નામ રાખીએ તો બેંક માં નામ જાય ને પછી બેંક માં સાઈન લેવી હોય કરીએ કેના નામથી લેવી એમ પછી અગિયાર બેન ની કમિટી નીમી ને બેન ના નામ હતું ધીરજબેન કરીને ધીરજબેન એની પેપર માં આપ્યું હતું બાપ અમાર દત્તાણી બાપા એ એમ કે આજની રસી કઈ છે એમ તો લો રસી આવી લિજત પાડો ને તમારે બેન હતા ને એ કે નઈ લિજત પાડો એ કે લિજત ની ઇજ્જત થાય અચ્છા એટલે આ મજેદાર નામ પડ્યું આવું પછી એને નામ પાડ્યું લિજત તમને પાપડ નો જ ઉદ્યોગ કેમ સૂજ્યો તમે જયારે ઘરમાં કઈ કરવું છે સમય ગુજરાતીમાં પાપડ નું વધારે અમારે ગુજરાતીમાં એટલે એ સોચ્યું કે પાપડ કરીએ છોકરા વયા જાય સ્કૂલે ઘરના માણસો વયા જાય કામ પર બપોર શું કરવાનું તો કે આપણે કઈક પણ ઉદ્યોગ કરીએ બેન ઉબેલીને પાપડ નું વધારે હોય ને ગુજરાતીમાં એમ કે પાપડ નું કરીએ તો આપણો હલશે વધારે એમ ત્યાં તો પરમાત્મા એ કૃપા કરી આ બધી ઠાકોરજી એ લઈ જતા કે કોઈને લઈ જતા હું જ લઈ જાય છે એકલો એક જ ભાઈ લઈ જતા એક ભાઈ પેલા લઈ જતા પછી વધવા લાગ્યું જેમ જેમ વધે કે જેટલો માલ બને એટલો મને દો પછી સેલ્સમેન અમારા દત્તાણી બાપા હતા બીજા ભાઈઓ હતા એ બધા વેચતા પાપડ છગનભાઈ એટલે બધા બધી બહેનોના જે પતિઓ ને એ લોકો બધા ઘરના પુરુષો વેચતા હતા બે ત્રણ ભાઈઓ જ હતા દત્તાણી બાપા હતા એનો વધારે હતો નાખીને વેચવા જતા પેલા છગન બાપા તો માર્ગદર્શન દેવા વાળા પુરુષોમાં પણ વેચવા જતું પુરુષોમાં સેલ્સમેન હતા અમારા પછી બે ત્રણ થયા ને અમારા દત્તાણી બાપા નું નામ પેલા એ વેચવા જતા બજારમાં એની સારી વળી હતી એ ઓર્ડર સારી ઉદય આવે પછી એમાં જે નફો મળતો તમારે શરૂઆતમાં તો બહેનો તો વેચી લેતા બધા આપસમાં હા બેનું વેચવાનું કોઈ લેવાનું નહી માણસો ને પગાર દઈ દેવાનો ને બધી માલિકી તેમની જ દરેક બેન ની માલિકી ભાઈઓ અમારા પગાર ના નોકર બરાબર પણ માલિક બધી બહેનો માલિક બહેનો અત્યારને પણ માલિક જ બહેનો છે બધા આજની તારીખ માં એટલે જેટલા પણ તમારે જે કામ કરે છે અત્યારે પણ અત્યારે જે નફો નુકસાન થાય એ બધી બહેનો એ જ કરવાનો કોઈ યાદગાર પ્રસંગ છે તમારે એ વખત નો કે તમને કઈ યાદ રહી ગયું એકદમ આ લિજત સારું ચાલ્યું એમાં બેનો પછી વધારે થવા માંડ્યા પછી અમે બાર ની શાખા ખોલી બધી ધીમે ધીમે શાખા વિસ્તરતી ગઈ તમે અમને લિજત માં કોઈ હાથ નથી આવી કેટલી શાખા પાપડ માં કે કઈ વેચવા માટે આજના બધા ભાઈ નો સહકાર બધાનો અમને બધા સાથ સહકાર આપે તમે 20 વર્ષ સેક્રેટરી રહ્યા તો ત્યાં સુધીમાં કેટલી બ્રાન્ચ ખુલી ગઈ હતી કેટલી શાખાઓ ખુલી ગઈ હશે ને ત્યારે લગભગ 25 જ બ્રાન્ચ હતી અત્યારે તો 81 છે અમારી હવે કોણ સંભાળે છે હવે કોણ સંભાળે છે બધા બહેનો જ્યાં અમારી શાખા છે ને ત્યાં એક બેન સંચાલિકા હોય અત્યારે એની સંચાલિકા હું છું ગીરગામ ની ગીરગામમાં એ તો બધે સંચાલિકા એને સંભાળવાનું બધું નફો નુકસાન એ શાખા જ ભોગવે અચ્છા ભોગવે તો અહીંયા ગીરગામમાં આજે પણ તમે સંચાલિકા છો હા સંચાલિકા નફો નુકસાન અમારે જ ભોગવવાનું બધું અચ્છા એવું છે એનો એ જમાનામાં આપણે કહે ને કે ઘરમાં સ્ત્રીઓ કામે નહોતી કરતી
અને એ લોકો કરે તો પણ ઘર ઘર નાનું મોટું કામ કરે, અને તમે આટલું મોટું સામ્રાજ્ય ઉભું કરી નાખ્યું, મહિલા ઉદ્યોગ આખું, ભગવાનની કૃપા, ઠાકોરજીની, બધું ઘર બાર છોકરા બધું મૂકીને બે બે મહિના બહાર રહેતા, બે બે મહિના બહાર રહેતા, આ શાખા ખોલવા જાય રહેવું જ પડે ને, એમનું થોડું ચાલે, બતાવવું પડે કે મસાલા કરવાનું આ તે, ને આપણું માન પ્રકાર રહે બધો, જે બેન એવા બેન લાગે અમને, બે મહિના રહીએ ને ત્યાં અમને એમ લાગે કે આ બેન સંભાળી શકશે, એને અમે સોંપીને આવીએ બધું. બા કે છે નફો નુકસાન એ શાખા ભોગવે, બરાબર છે, તો કોઈ શાખામાં નફો વધારે થતો હશે, કોઈ શાખામાં ઓછો પણ તો થતો હશે, મળે સરખું બધાને, વળતર બધાને સરખું મળે, મળકોટ મળે, પણ નુકસાન કઈ કઈ બેને ભોગવવાનું. અત્યારના જે શાખા છે 18 શાખા, એ અમારે સરખું જ મળે બધાને, નફો નુકસાન 18 શાખાનો. આમ શાખા 82 છે બાર, પણ અહીંયા મુંબઈમાં 18 શાખા છે, બધે છે, કલકત્તા, મદ્રાસ, દિલ્હી, બધે બે બે શાખાઓ છે, ઘણી શાખા છે બધી. પણ હવે તો વિદેશ સુધી તમારા પાપડ પહોંચી ગયા, અને ઘણી બધી વેરાયટી આવે છે ને હવે તો. હા, જ્ઞાની બેનો વણે ને વેચે અહીંયા. સૌથી પહેલા તમે બનાવ્યા તો કેવા સાદા પાપડ બનાવ્યા હતા? સાદા સાદા ને પેલા બનાવેલા, એટલે તાત્કાલિક એક બે મહિનામાં તો કેટલું બધું રસ બની ગયું તો અમારું. પછી આ બધા ફેશિયલ પાપડ માંગે, ફેશિયલ ડબલ વાળા, પછી અમે પંજાબી બનાવ્યા, પંજાબી થી પંજાબી ને અમારું મંડળ, ત્યાંથી એમ આવ્યું કે આ બનાવો, પછી પંજાબી પાપડ બનાવ્યા, અત્યારે પણ બને છે, લસણ વાળા, લાલ મરચા ના, 7 જાતના શાક પાપડ બને છે અમારે, 7 જાત પાપડ હોય. અટાણા પણ બેનો એવી જ, જેના અહિયાંથી પાપડ લોટ લઈ જાય, પછી ઘરે જઈને બેનો ઘરે લઈ જાય, આજે સવારે લોટ લઈ જાય, બીજે બી પાપડ લઈ આવે, આટલા દિન ની મજૂરી લઈ લઈએ અમે, ને બીજે દિવસે લોટ લઈ જાય, બીજે દિવસે પાપડ લાવવાના, આગલા દિવસે લીધો હોય. અચ્છા, એ ઘરે લઈ જાય એને તમે મજૂરી આપી દો ને? મજૂરી બેનું એ લેવાની જ ને, રોજે રોજ મજૂરી આપી દે, રોજે રોજ ની મજૂરી અમારે, બાકી નહીં. તમને ક્યારે ખબર પડી પદ્મશ્રી આપવાના છે? 25 તારીખે. અમને હમણાં જ ખબર, 25 તારીખે ન્યૂઝ માં આવ્યું ને, રાત્રે અમારા પાડોશી છે ને એક જણે જોયું કે બાનું નામ આવે છે, એટલે ચેનલ ચાલુ કરી, મને કીધું કે જો તમારું આમાં છોકરી કે બા નું નામ આવે, તમે ઘરમાં ચીરી કર્યું તો આવતું તો બધું નામ મારું. અચ્છા, પછી તો વાયરલ થઈ ગયું એટલે બધામાં આવવા લાગ્યું, વોટ્સએપ પર એટલે બધામાં આવવા લાગ્યું, રાતના 1:30 વાગ્યા લગી આવી બધું. તમને તો કઈ ખબર જ નહોતી? તમને કઈ ખબર નહોતી? ખબર નહી હે, તો આ તો બધું અંદાજો બી નહી, સન્માન કરવાના બાકી છે. તમે પણ આ બહુ સરસ, તમે આમ તમે ધાર્યું તું કે આ આટલું મોટું સામ્રાજ્ય ઉભું થઈ જશે? સપને નતું ધાર્યું, આવું આટલું વૃક્ષ બનશે, સપને નતું ધાર્યું ને, ક્યાંથી જાય હોય બેન? આપણે અહીંયા ઘરમાં રહેતા હોય, અમે કઈ ભણેલા બહુ નથી. તમે કેટલું ભણ્યા? બતાની બાપા હતા ને, ભણ્યા છો તમે? 2 ચોપડી, બીજી ની પરીક્ષા નથી આપી, 2 ચોપડી, 2 ચોપડીમાં સેકન્ડ સ્ટાન્ડર્ડ ની એક્ઝામ એમણે નથી આપી. 6 મહિના સેકન્ડ સ્ટાન્ડર્ડ સ્કૂલ માં ગયા, ગામમાં રહેતા તમે? ગામડામાં રહેતા અમે, તો પણ તમે મુંબઈમાં લગ્ન થઈને મુંબઈમાં આવ્યા. તમે કઈ નાખ્યા પછી મુંબઈમાં આવ્યા, એ જમાનામાં બા ભણતર પણ નહોતું અને પૈસા પણ નહોતા, કઈ નહોતું, કઈ જ નહોતું, તો તમે આટલું સરસ વિચાર તમને આવ્યો, એ જ તમારું બહુ મોટી વસ્તુ છે, મોટું અચીવમેન્ટ. આ બધી કૃપા ઠાકોરજીની, પ્રમાતાની કૃપા, એના થકી મને અટાણે કયો એવો હિસાબ કરતું, બધું કરતું વેલા થકી, આ લીધા થકી બધું જાણવા મળ્યું, જોવા મળ્યું, અભણ હતા તો ભણતા થઈ ગયા, બધું પણ ભગવાન દીધું. તમને અત્યારે કેટલી ઉંમર થઈ તમારી? 93 વર્ષ? હા, અત્યારે 93 વર્ષ છે.
તો 93 વર્ષમાં પણ તમે હજી આટલું બધું સંભાળી શકો છો? મીટિંગ છે અમારી, આ હેડ ઓફિસ છે બાંદ્રામાં, કમિટીની મીટિંગ હોય 10 તારીખે. બા તમે હજી પણ અત્યારે આટલું બધું સરસ કરી શકો છો એ બહુ મોટી વસ્તુ છે કે આખી જિંદગી ચપ્પલ નથી પહેર્યા. ગાંધીજીની જેમ પહેર્યા છે કેમ? પહેલેથી આદત જ નહીં, પહેલેથી આદત નહીં. એટલે કે ગામડામાં રહેતા મુંબઈમાં આવ્યા વ્યવહાર. બા હું જોઉં છું આજે પણ તમે કેટલા એકદમ સાદા ઘરમાં રહો છો, એકદમ રૂમ આજે પણ. હા અત્યારે ઘર બતાવું કેમેરો ફેરવીને. હા એજ મેં કીધું કે અરે મેં જોયું તમારું ઘર, મેં કીધું નાનકડું ઘર છે, આજે પણ તમે એમાં રહો છો. તમે આ સાદાઈથી રેણી કણીમાં આખું જીવન વિતાવ્યું અને તમે ક્યાં આજે તમે લીજત પાપડને ક્યાં પહોંચાડી દીધું? જ્યાં જાય ત્યાં પછી એની રેણી કેણી માં રહેવાનું, અહીંયા ઘરમાં આપણી રેણી કેણી રાખવાની. બહાર જઈએ તો બહાર જેવું પડે રહેવાનું. અરે હોટલમાં ઉતારીએ કરીએ એ બધું અહીંયા એવી રીતે. તમે શરૂઆત થી અહીં જ રહો છો, લુહાણા નિવાસ માં જ રહો છો? એવું નહીં, જ્યાં શાખા ખોલવા જાય ત્યાં પોતે રસોડું કરે, ત્યાં રસોડું અમારે તૈયાર જ હોય. જ્યાં શાખા ખોલીએ ને ત્યાં બધા બહેનો જાય શાખા. અરે રસોડું અમે અમારું બનાવી લઈએ. તમે તો તમે વર્ષોથી આ ઘરમાં રહો છો? કેટલા વર્ષ થી? અહીંયા બિલ્ડિંગ બન્યું તેના 90 વર્ષ થઈ ગયા લગભગ. અમાર લગ્ન નોતા ત્યાં પેલા ના એ જ રહે. અચ્છા. આ બિલ્ડિંગ ને 90 વર્ષ થયા લગભગ. આ લુહાણા નિવાસ ને તમારું? હા લુહાણા નિવાસ, ચીરાબજાર. ચીરાબજાર માં 5 બિલ્ડિંગ છે, શંકરબારી લેન, લુહાણા નિવાસ. આટલા વર્ષથી તમે તમે લિજ્જત પાપડ તો દેશ વિદેશમાં પહોંચી ગયું પણ તમે હજી અહીં જ રહો છો. બાત તમારી કે ને ઓલું મોટાઈ છે તમારી કે તમે હજી અહીં જ રહો છો. બધા બહેનો કરતા પહેલા સાત બહેનો મુખ્ય, સાત બહેનો મુખ્ય તમે અહીંયા જ રહો છો આટલું. હા આ વગર અમને ક્યાંય ગમે જ નહીં, મુંબઈ ને જવા વગર અમને ક્યાંય ન ગમે. એમણે હંમેશા નીતિ થી જીવ્યું છે, કોઈનો એક રૂપિયો લેવો નહીં, વધારાનો એનું લેવું નહીં. ભાભી એ દેખાય જ છે, જુઓ એમની રહેણી કરણી અને એમને જોઈને જ ખ્યાલ આવે છે કે તમે આજે પણ આટલું લિજ્જત પાપડને વિદેશમાં ક્યાં કે ને કે દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી દીધું પણ તમે આવી જ રીતે હજી સાદાઈથી જીવો છો. સાદાઈથી જીવવાનું એ જીવનમાં મજા આવે. હા હવે તો ઉંમર થઈ ગઈ અમારી, પણ નાના હતા તો અમારે સાદાઈથી જીવવાનું. બહુ સાદું જીવન છે ખરેખર તમારું, બહુ સારી વાત છે. બા તમને હવે તમારે શું લેવા જવાનું છે એવોર્ડ? હા દિલ્હી, દિલ્હી જવું. કેદી જવાનું છે એ હવે તારીખ આપશે. તમારા ફેમિલી માંથી કોઈને તમારે આ ધંધામાં નાખવાનું બહેનોને ઈચ્છા નથી તમારે? ખાલી મારા સાસુ છે ને, મારા સાસુ છે ને ખાલી એ પેકિંગમાં છેલ્લા 15-1 વર્ષથી પેકિંગમાં લાગ્યા. અમારી વહુ છે, મારી વહુ 15 વર્ષ પેકિંગ કરે છે ખાલી, પેકિંગ બાકી કોઈ નહીં. કઈ નહીં કોઈ નહીં, એટલે આ બધી બહેનોનો મહિલાઓનો જ છે આ વ્યવસાય આખો, ઉદ્યોગ મહિલાઓનો જ છે, મહિલાઓનો જ છે. અરે વાહ બા, બહુ સરસ અને ખૂબ ખૂબ અભિનંદન તમને ફરીથી. અને તમે આવી જ રીતે મહિલાઓને આગળ વધારતા રહો. મહિલાઓને શું સંદેશો આપવા માંગો છો તમે? બધા વધો આગળ, હું એ જ કહું છું કે તમે બધા આગળ વધો, બધા મહિલાઓ. અમે કાલે સંદેશો ખૂબ આપ્યો બહેનોને, કે બહેનોને કીધું કે તમને જે કરવું હોય કરો, મહિલાઓને બધાને પગ ઉપર ઉભી રહે એવી રીતે કરજો.
સાચી વાત છે, અમે કરી શક્યા તમે કેમ ના કરી શકો, એ તમારો સંદેશો ખરેખર બહુ સરસ છે. કરવું જોઈએ, આપણે કઈ પણ કામ કરી શકીએ છીએ.